સુપ્રીમ કોર્ટના આદેશ બાદ લખનૌની કોર્ટે આ કેસને દિલ્હી ટ્રાન્સફર કર્યો હતો અને જજ ધર્મેશ શર્માએ 5 ઓગસ્ટથી મામલાની સુનવણી શરૂ કરી હતી. યુપીના ઉના જિલ્લાના ભાજપના 4 વખતના ધારાસભ્ય સેગર સામે પોક્સો સહિત ગુનાહિત ષડયંત્ર, અપહરણ અને શારીરિક સંબંધ બનાવવા માટે મહિલાનું અપહરણ અને તેના પર અત્યાચાર, દુષ્કર્મ અને અન્ય કલમો હેઠળ આરોપો ઘડવામાં આવ્યા છે. આ મામલો 2019માં પ્રકાશવામાં આવ્યો હતો, જ્યારે પીડિતાના પિતાનું કસ્ટડીમાં મોત થયા બાદ પીડિતાએ પોતાની બહેનની સાથે લખનૌમાં પીએમ આવાસની બહાર આત્મહત્યા કરવાની કોશિશ કરી હતી અને ત્યારબાદ 28 જુલાઈએ પીડિતાએ રાયબરેલીમાં જેલમાં બંધ પોતાના કાકાને મળી પરત થઈ ગઈ હતી ત્યારે તેની કારની એક ટ્રકે રહસ્યમય ટક્કર મારી હતી. સોનલ ટોપીવાલા સાથે અશ્મિતા પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, દિલ્હી.